ઇંગ્લિશ પ્રોનન્સિએશન આજે આપણે જોઈશું અંગ્રેજી ઉચ્ચાર સાઉન્ડ ઓફ ઓ ઓવાળા જેટલા પણ સ્પેલિંગ છે એમાં ઓનો સાચો ઉચ્ચાર કઈ રીતે કરવો ઘણા લોકો આનો ખોટો ઉચ્ચાર કરતા હોય છે આજે આપણે પચાસ એક સ્પેલિંગમાં જોઈશું કે ઓના કુલ ત્રણથી ચાર જે ઉચ્ચાર છે એ કેવી રીતે થતા હોય છે ખૂબ જ મજા આવશે અને બહુ બધું શીખવા મળશે તમને આજના આ વિડિયોમાં I am Samir Mansuri and welcome to today's લેસન મિત્રો આજનો આ જે વિડીયો છે અને અગાઉના જેટલા પણ વિડીયો છે એ બધામાં બેઝિક ઇંગ્લિશ તમને સો ટકા રોજ વપરાય એવું શીખવા મળશે તો અમારી આ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારા જેવા મિત્રોની મદદથી જ કુલ એકત્રીસ હજાર પાંચસો કરતાં વધારે લોકો આ ચેનલનો લાભ લઈ રહ્યા છે અને ઇંગ્લિશ શીખી રહ્યા છે તો એકવાર સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દો સૌથી પહેલું જે આજનો સ્પેલિંગ છે એ તમારે જોવા માટે સમજવું પડે કે ઓના કુલ કેટલા ઉચ્ચાર ઇંગ્લિશમાં કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે કુલ ઓના ત્રણ ઉચ્ચાર છે એક ઉચ્ચાર જે ઓનો છે એ છે ઓ સૌથી પહેલાં આપણે ઓ આ ઉચ્ચાર જોઈશું પછી અમુક સ્પેલિંગમાં આ ઉચ્ચાર પણ થતો હોય છે ઓ પણ થતો હોય છે એ બધા સ્પેલિંગ આપણે ધીમે ધીમે જોઈ લઈએ સૌથી પહેલો જે ઉચ્ચાર આપણે જોવાના છીએ એ છે ઓ એકવાર ફરીથી બોલો ઓ ઠીક છે ને તો ઓનો ઉચ્ચાર કઈ રીતે થશે આપ જોઈ શકો છો સૌથી પહેલાં ભગવાનના નામથી શરૂ કરીએ ભગવાનને ઇંગ્લિશમાં શું કહેવાય બધાને ખબર જ હશે તો પણ આપણે ભગવાનને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ જી ડી ઠીક છે જી ઓ ડી જી ડી આ સ્પેલિંગમાં આનો ઉચ્ચાર થશે સૌથી પહેલાં ગો ઠીક છે ને ગો જુઓ આમાં ઉચ્ચાર ગો થાય છે ગો નથી થતો ગો એટલે જવું ખાસ યાદ રાખજો ગો એટલે જવું ગોનો ઉચ્ચાર છે પાછળ ડ છે ગોડ ગોડ એટલે ભગવાન વેરી ઇમ્પોર્ટન્ટ ગોડનો સ્પેલિંગ યાદ રાખી લેવો એના પછી નેક્સ્ટ જે સ્પેલિંગ છે એ યાદ રાખવા માટે એનો ગુજરાતી વર્ડ છે સળિયો લોખંડનો સળિયો જે હોય છે એને ઇંગ્લિશમાં શું કહેવાય સળિયા માટે ઇંગ્લિશ જે શબ્દ છે એ છે રોડ આર ડી રોડ 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 એટલે લોખંડનો સળિયો આ સ્પેલિંગ પણ ખૂબ જ જરૂરી છે યાદ રાખી જ લેજો નેક્સ્ટ રોડ પછીનો શબ્દ છે ડોગ આ પણ તમને ખબર જ હશે જુઓ આમાં પણ ઓનો ઉચ્ચાર છે ડોગ એટલે કે ઓ તરીકે જ થાય છે ઓગ ઠીક છે ને ડ ઓ અને ગ આમ કુલ ત્રણ અક્ષર ભેગા મળશે ત્રણ જે અવાજ છે અલગ અલગ એ ભેગા મળીને ડોગ શબ્દ બને છે ફરીથી એકવાર ડોગ અને આપણે ડોગ નહીં કહીએ ઇટ્સ ડોગ ઠીક છે ડોગ પછી નેક્સ્ટ જે ઇંગ્લિશ શબ્દ જોવાનો છે એ છે ધુમ્મસ મિત્રો ધુમ્મસને ઇંગ્લિશમાં શું કહેવાય ઘણા લોકોને સો ટકા નહીં જ ખબર હોય ખબર હોય તો નીચે કમેન્ટમાં લખી દેજો ધુમ્મસને ઇંગ્લિશમાં આપણે કહીશું ફોગ એફ એફ ઓ જી ફોગ આને ફરીથી આને આપણે ફોગ નહીં કહીએ ઠીક છે આને ફો નહીં કહીએ ફોનો ઉચ્ચાર નથી કરવાનો અને કહીશું ફો ફોગ એટલે ધુમ્મસ મિત્રો આ જેટલા પણ સ્પેલિંગ છે તમે જેમ જેમ ભણતા જશો સમજતા જશો તમને એના ઉચ્ચાર ઓટોમેટિકલી યાદ રહી જ જશે ફરીથી એકવાર ફોગ એટલે ધુમ્મસ ડોગ એટલે કૂતરું ઠીક છે ને આ શબ્દો યાદ રાખી જ લેજો નેક્સ્ટ આના પછીનો જે સ્પેલિંગ છે એ આપણે જોવાનું છે કોઈ પણ વૃક્ષ હોય એનો થડનો ભાગ ધારો કે કોઈ વૃક્ષ કપાયેલું પડ્યું છે એના થડનો ભાગ અથવા થડ કપાયેલું પડ્યું છે એને ઇંગ્લિશમાં શું કહેવાય આ જે શબ્દ છે થડનો ભાગ એ શબ્દ બીજા એક વસ્તુ માટે પણ વપરાય છે કોઈ પણ બાબતની નોંધ રાખીએ તો એ નોંધ માટેનો ઇંગ્લિશ શબ્દ છે એ પણ સેમ જ છે સરખો જ છે આ બંને માટે એક જ શબ્દ વપરાય છે અને એ છે લોગ એલ ઓજી લોગ ઠીક છે ને સો લોગ શબ્દ યાદ રાખજો કોઈ પણ થડ માટે અથવા કોઈ વસ્તુની નોંધ કરી હોય એના માટે પણ ઇંગ્લિશમાં લોગ શબ્દ વપરાય છે કંઈ પણ ના ખબર પડે તો નીચે કમેન્ટ કરતા રહેજો નેક્સ્ટ લોગ પછીનો શબ્દ છે ખાટલો અથવા તો પલંગ આ બંને માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય ખાટલો અથવા તો પલંગ આને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કોટ સી ઓ સી ઓ ટી કોટ કોટ એટલે ખાટલો અથવા તો પલંગ અગેન આને આપણે કોટ કહીશું કોટ નહીં કહીએ એક બીજો સ્પેલિંગ છે જે અહીંયા આપણે લખી લઈએ છીએ સી ઓ એ ટી ખાસ યાદ રાખજો સી ઓ એ ટી આનો ઉચ્ચાર ઇંગ્લિશમાં થશે કોટ ઠીક છે ને ધ્યાનથી જુઓ કોટ કોટ એટલે આપણે જે પહેરવાનો જે કોટ હોય છે શિયાળામાં પહેરતા હોય છે ચોમાસામાં રેઇન કોટ પહેરતા હોય છે એનો ઉચ્ચાર થાય છે કોટ ઠીક છે ને પણ આ જે શબ્દ છે એ છે કોટ કોટ એટલે જે આપણે જેકેટ પહેરતા હોય છે શિયાળામાં જે કીધું એ પ્રમાણે એનો ઉચ્ચાર કોટ થશે કોટ નહીં થાય નેક્સ્ટ કોટ પછીનો નેક્સ્ટ શબ્દ છે ટપકું ટપકાને ઇંગ્લિશમાં શું કહેવાય ફૂલ સ્ટોપ છે આપણે પૂર્ણ વિરામ મૂકતા હોય છે અથવા તો કોઈ ટપકું કરીએ એને ઇંગ્લિશમાં શું કહેવાય જેમ કે આ જે સ્પેલિંગ છે એમાં કુ કુની ઉપર એક ટપકું કરેલું છે ટપકાને ઇંગ્લિશમાં કહેવાય છે ડોટ ડી ઓ ટી ડોટ ડી ઓ ટી ડોટનો મતલબ થાય છે ટપકું નેક્સ્ટ આના પછીનું શબ્દ છે ગરમ ગરમ માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય ખબર જ હશે ડોટ કોટ એના જેવો જ શબ્દ છે હોટ એચ હોટનો મતલબ થાય છે ગરમ એકવાર ફરીથી બોલો એચ ઓ ટી હોટ હોટ એટલે ગરમ હોટ પછી નેક્સ્ટ જે શબ્દ છે એ કોઈ વસ્તુ ખૂબ જ વધારે માત્રામાં હોય અથવા તો ખૂબ જ ઓછી હોય તો ખૂબ જ શબ્દ માટે ઇંગ્લિશમાં કયો વપરાય ઠીક છે ને ખૂબ જ અથવા તો કોઈ વસ્તુનો જથ્થો હોય જથ્થા માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય આ બંને માટે ઇંગ્લિશમાં એક જ શબ્દ વપરાય છે અને એ શબ્દ છે લોટ એલ ઓ ટી લોટ એટલે બહુ બધું એક ઉદાહરણ આપીએ આઈ હેવ લોટ ઓફ વર્ક મારે બહુ બધું કામ છે આઈ હેવ અ લોટ ઓફ વર્ક અથવા તો તમારું જે પાર્સલ છે આ લોટમાં ગયું હશે સો લોટનો મતલબ થાય છે જથ્થો અથવા તો ખૂબ જ ઠીક છે ને બંને મતલબ થાય છે લોટ શબ્દના લોટ નેક્સ્ટ લોટ પછી માટલું કુંજો આના માટેનું ઇંગ્લિશ શબ્દ કયો છે ફરીથી ખબર હોય તો નીચે કમેન્ટમાં લખી દેજો વિડીયોને લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ બટન પણ દબાવતા જ રહેજો નેક્સ્ટ માટલું કુંજો માટલાને ઇંગ્લિશમાં શું કહેવાય તો એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે પી ઓ ટી જેનો ઉચ્ચાર થાય છે પોટ મિત્રો ધ્યાન રાખજો આ બધા જ શબ્દોમાં ઉચ્ચાર અ થાય છે અ કોટ હોટ લોટ ગોડ ડોગ પોટ બધામાં અ ઉચ્ચાર થાય છે અ ઉચ્ચાર નથી કરવાનો અ ઉચ્ચાર કરવાનો છે સો પોટ એમાં પણ અ ઉચ્ચાર જ થાય છે પોટ એટલે માટલું ખોખું ખોખાને ઇંગ્લિશમાં શું કહેવાય એમાં પણ અ ઉચ્ચાર જ છે ખોખાને આપણે ઇંગ્લિશમાં કહીશું બોક્સ બી ઓ એક્સ આમાં આ ઉચ્ચાર થશે બો બોક્સ એટલે ખોખું

કોપ આ શબ્દ છે મોસ્ટલી આપણે બ્રિટન અમેરિકા ત્યાં પોલીસ માટે કોપ શબ્દ વપરાય છે આપણે ત્યાં પોલીસ જ આપણે યુઝ કરીએ છીએ સી કોપ કોપ એટલે પોલીસ નેક્સ્ટ કોપ પછી શબ્દ છે છલાંગ મારવી છલાંગ મારવી આના માટેનો ઇંગ્લિશ શબ્દ કૂદવું એટલે જમ્પ બરાબર છે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ એક ડાળી પરથી બીજી ડાળી પર જે કૂદકો મારીએ છીએ આપણે ઠીક છે ને એ છલાંગ મારવા માટે ઇંગ્લિશમાં જે સ્પેલિંગ છે ભાગ્યે જ કોઈને ખબર હોય છે ખબર હોય તો નીચે કમેન્ટમાં લખી લેજો એ સ્પેલિંગ હું તમને કહી રહ્યો છું અને એ છે હોપ એચ પી હોપ વેરી ઇમ્પોર્ટન્ટ આનો ઉચ્ચાર થશે હોપ ફરીથી એકવાર બોલો હોપ હોપ એટલે છલાંગ મારવી બીજું એક સ્પેલિંગ છે જે તમને ખબર હશે હોપ એચ ઓ પી ઈ આનો ઉચ્ચાર થશે હોપ હો પ હોપ એટલે આશા રાખવી આ સ્પેલિંગમાં ઓનો ઉચ્ચાર ઓ થાય છે જ્યારે હોપમાં ઓ થાય છે હોપ એટલે છલાંગ મારવી તો આના માટે એક ઇંગ્લિશ સ્પેલિંગ ખાસ યાદ રાખજો ગ્રાસ હોપર ગ્રાસનો મતલબ થાય છે ઘાસ ને ઘાસ ઉપર જે કૂદકા મારતું હોય ઠીક છે ને છલાંગો મારતું હોય એને કહેવાય છે હોપર ગ્રાસ હોપર જે તિતિ ઘોડો હોય છે તીતી ઘોડો બધાએ જોવો હશે ગ્રાસ જે ઘાસમાં ગ્રીન કલરનો પત્તા જેવા જ કલરનો હોય છે રાઈટ તિતિ ઘોડા માટે ઇંગ્લિશમાં શબ્દ છે ગ્રાસ હોપર વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ નેક્સ્ટ પોતું પોતા માટે જે ઇંગ્લિશ શબ્દ છે ઠીક છે ને પોતું કરવા માટે ઇંગ્લિશ શબ્દ છે એમાં પણ ઓનો ઉચ્ચાર જ થાય છે એ છે મોપ એમઓપી મોપ એટલે પોતું ફરીથી એકવાર બોલો મોપ ઠીક છે ને મોપ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ ટુ રિમેમ્બર મોપ પછી ટોપ કોઈ પણ વસ્તુની ઉપર ઠીક છે ને ઉપર માટે ઇંગ્લિશમાં છે ટોપ કોઈ પરીક્ષામાં પહેલો નંબર આવે ઠીક છે ને ઉપરના ક્રમાંકમાં એક બે ત્રણ આને કહેવાય છે ટોપ ઠીક છે ને સૌથી બેસ્ટ દસ ગીતો કયા ટોપ ટેન સોંગ ભમરડાને પણ ઇંગ્લિશમાં ટોપ જ કહેવાય છે આ બધાનો ઉચ્ચાર છે ટોપ ઠીક છે ને ટોપ ટૉપના બહુ બધા મતલબ મેં તમને કીધું એ પ્રમાણે નીકળે છે ઠીક છે ને સો ટોપ એટલે ઉપર ફરીથી ઇમ્પોર્ટન્ટ ટોપ એટલે ઉપર નેક્સ્ટ બી ઓ વાય બધાને ખબર જ હશે આ સ્પેલિંગ તો બી ઓ વાય આમાં પણ ઓનો ઉચ્ચાર છે એ ઓ તરીકે જ થાય છે બી ઓ વાય બોય બોય એટલે છોકરો ઠીક છે ને નેક્સ્ટ બોય પછી જોય કોઈ પણ આનંદ આનંદની વસ્તુ માટે ઇંગ્લિશમાં જોય વપરાય છે જોય જેમ કે વર્ડ છે એન્જોય એન્જોય ઠીક છે ને એન્જોય એ ક્રિયાપદ છે એન્જોય કરવું એટલે મજા કરવી એમાં પણ જોય શબ્દ આવે જ છે જોયનો મતલબ થાય છે આનંદ અને એન્જોય એટલે આનંદ કરવો મજા કરવી તો બધા જે સ્પેલિંગ આપણે જોયા એમાં ઓનો ઓ નો ઉચ્ચાર ઓ તરીકે થાય છે રમકડાને ઇંગ્લિશમાં કહેવાય છે ટોય ટી ઓ વાય ટોય એટલે રમકડું આમાં પણ ઓ ઉચ્ચાર જ થાય છે ઠીક છે ને નેક્સ્ટ ઓન આ બે સ્પેલિંગ પણ તમને ખબર જ છે ઓન ઓન એટલે કોઈ વસ્તુને ચાલુ કરવી જુઓ આમાં પણ ઉચ્ચાર છે ઓ ઓન એટલે ચાલુ કરવું એ જ રીતે કોઈ વસ્તુને બંધ કરવી આપણે ચાલુ કરી હોય તો વસ્તુને બંધ પણ કરતા હોય છે બંધ કરવા માટે ઇંગ્લિશમાં વર્ડ છે ઓફ સો ઓફ આમાં પણ ઉચ્ચાર ઓ તરીકે જ થાય છે ઓફ એટલે બંધ કરવું ઓફની પાછળ જો આપણે એફ જે ઓ ડબલ એફ છે એની પાછળ તમે ઈ આર મૂકી દો તો ઇંગ્લિશ શબ્દ બને છે ઓફર જેમાં ઉચ્ચાર ઓ તરીકે જ થાય છે ઓફર કોઈ પણ વસ્તુ માટે જો આપણે કોઈ ઇંગ્લિશમાં ઓફર આવતી હોય છે ઠીક છે ને ઓફર છે સ્કીમ છે મતલબ તમને એવો એક પ્લાન આપવામાં આવે છે લાભ મળે એવી તમને એક તપ તક આપવામાં આવે છે તમે જો કોઈને ઓફર આપો છો કોઈને તમે એવી તક આપો છો એના માટે ઇંગ્લિશમાં વર્ડ છે ઓફર નેક્સ્ટ ઓફર પછી જે ઉચ્ચાર આપણે ઓનો જોવાનો છે જેટલા પણ સ્પેલિંગ અત્યાર સુધીમાં જોયા એ બધામાં જે ઉચ્ચાર હતો એ ઓ તરીકે થતો હતો ઓ એવા પણ અમુક સ્પેલિંગ છે જેમાં ઓનો ઉચ્ચાર આ તરીકે થાય છે ઠીક છે ને તો આનો ઉચ્ચાર કઈ રીતે થાય કયા સ્પેલિંગમાં થાય એવા સ્પેલિંગ આપણે જોઈ લઈએ સૌથી પહેલો જે સ્પેલિંગ છે જે આપણને ખબર જ હશે સી ઓ ડબલ્યુ આપ જોઈ શકો છો સી ઓ ડબલ્યુ તો આમાં સી નો ઉચ્ચાર આપણે ક નહીં કહીએ આપણે આને ક જેમ જોતા હતા ને ડોગ પછી લોગ ઓફ એમાં આને આપણે કૌ નહીં કહીએ વી નોટ વી વિલ નોટ કોલ ઇટ કૌ ઠીક છે કૌ નહીં કહીએ આનો ઉચ્ચાર થશે સીઓનો ઉચ્ચાર આમાં થશે કાવ ઠીક છે વેરી ઇમ્પોર્ટન્ટ સી ઓ ડબલ્યુ પાછળ ડબલ્યુ આવે છે ડબલ્યુ આવે છે એટલે આપણે સી ઓ ડબલ્યુને કાવ કહીશું વેરી ઇમ્પોર્ટન્ટ કાવ ઠીક છે ને કાવ નેક્સ્ટ કાવ પછી જે શબ્દ છે કાવના જેવો છે જે આપ જોઈ શકો છો ધનુષ ધનુષ માટેનો ઇંગ્લિશ શબ્દ કયો છે અથવા તો કોઈને નમવું કોઈની આગળ નમવું એના માટેનો ઇંગ્લિશ શબ્દ કયો છે આ બંને માટે જે ઇંગ્લિશ શબ્દ છે એ છે બી ઓ ડબલ્યુ વેરી ઇમ્પોર્ટન્ટ કોઈને ખબર નહીં હોય આ સ્પેલિંગ ઠીક છે ને બી ઓ ડબલ્યુ બાવ ઠીક છે આને આપણે કહીશું બાવ બાવ એટલે ધનુષ અને બીજો બાવ એટલે કોઈની આગળ નમવું વેરી ઇમ્પોર્ટન્ટ સ્પેલિંગ ટુ રિમેમ્બર બાવ એટલે ધનુષ અથવા તો કોઈની આગળ નમવું નેક્સ્ટ શબ્દ છે નાવ નાવમાં પણ જુઓ આપ સ્પેલિંગ જોઈ શકો છો ન આ અને ઉ આ ત્રણેય ભેગા મળીને નાવ બને છે ઠીક છે ને નાવ એટલે અત્યારે હાલ ઠીક છે ને આમાં ઓનો સ્પેલિંગ આ તરીકે થાય છે અને નવ નહીં કહીએ નાવ કહીશું એ જ રીતે એચ ઓ ડબલ્યુ આને આપણે હો નહીં કહીએ આમાં હો ઉચ્ચાર નહીં થાય ઔનો ઉચ્ચાર હો તરીકે કે હો તરીકે નહીં થાય આમાં નો ઉચ્ચાર થશે એચ જોડે આ બનશે એટલે હા બનશે ઠીક છે ને સો હા અને પછી ડબલ્યુ એટલે ઉ હાઉ હાઉ એટલે કેમ ઠીક છે ને હાઉ આર યુ તમે કેમ છો એમાં હાવ સ્પેલિંગ વપરાય છે ઓકે હવે પ્રાણીનો પંજો કોઈ પણ પ્રાણી જેમ કે વાઘ ચિત્તો બિલ્લી કૂતરું આ જે પ્રાણીઓનો પંજો હોય છે પગનો એના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય ખબર તમને હોય તો નીચે કમેન્ટમાં લખી દેજો હું તમને કહું છું એ પંજા માટે ઇંગ્લિશમાં જે શબ્દ છે એ છે પાવ પી ઓ ડબલ્યુ પાવ એટલે પ્રાણીનો પંજો વેરી ઇમ્પોર્ટન્ટ પીઓ ડબલ્યુ પ્રાણીના પગનો પંજો ઓકે આપણી જે હથેળી છે એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે પી એ એલ એમ એને આપણે પામ કહીએ છીએ ઠીક છે ને પામ ખાલી નોલેજ માટે આ કહું છું આ વિડીયોમાં આનું કામ નથી પામ એટલે હથેળી હાથની હથેળી પી ઓ ડબલ્યુ એટલે પ્રાણીઓના પગનો જે પંજો છે એને ઇંગ્લિશમાં પાવ કહેવાય છે ઓકે વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ ટુ રિમેમ્બર બહુ બધા શબ્દો તમને મારા વિડીયોમાં શીખવા મળશે અને અલગ અલગ ઉચ્ચાર અલગ અલગ સ્પેલિંગ્સ બહુ બધા શીખવા મળશે તો આ ચેનલને મિત્રો જોડે પણ શેર કરતા રહેજો ડબલ્યુ ઓ ડબલ્યુ વાવ ઠીક છે ને ઇંગ્લિશમાં આ ઉદ્ઘાર માટે એક શબ્દ છે વાવ વાવ એટલે ખૂબ જ સરસ કોઈ માણસ તમને એનું કંઈક નવી વસ્તુ લાયા હોય ને તમને બતાવે આ કેવી છે તમે કહો વાવ ખૂબ જ સરસ છે ઠીક છે ને એ વખતે વાવ આ શબ્દ આપણે વાપરીએ છીએ ઇંગ્લિશમાં નેક્સ્ટ વાવ પછી ટી ઓ ડબલ્યુ ઇ આર બધાએ આ સ્પેલિંગ સાંભળ્યો જ હશે મોબાઈલના જે ટાવર હોય છે ઠીક છે ને ટાવર એ મોબાઈલના ટાવર માટે ઇંગ્લિશમાં સ્પેલિંગ છે ટીઓ ડબલ્યુ ઇ આર આમાં આપ જોઈ શકો છો ઓનો ઉચ્ચાર કઈ રીતે થાય છે આમાં ટી ઓ જે છે એને આપણે ટા વાંચીએ છીએ ટા સો ટા આમાં ઓનો ઉચ્ચાર આ તરીકે થાય છે ટાવર ઠીક છે ને ટાવર વેરી ઇમ્પોર્ટન્ટ ટીની જગ્યાએ બીજો શબ્દ મૂકી દો ઠીક છે ને આમાં ટીની જગ્યાએ જો તમે પી મૂકી દો તો પછી શબ્દ બનશે તમારો પાવર પાવર એટલે કોઈ માણસની તાકાત કોઈની શક્તિ ઠીક છે ને પાવર એટલે શક્તિ ઉર્જા બહુ બધા અલગ અલગ મતલબ નીકળતા હોય છે રિમોટમાં જે બેટરી આવે છે એને પણ ઇંગ્લિશમાં આપણે પાવર કહેતા હોઈએ છીએ પાવર પછી નેક્સ્ટ શબ્દ પીની જગ્યાએ બીજું કંઈ મૂકી દો તો સ્પેલિંગ બદલાઈ જશે ઉચ્ચાર તો એનો આ તરીકે જ રહેશે નેક્સ્ટ એવો શબ્દ છે જે આપ જોઈ શકો છો શાવર એસ એચ ઓ

ફ્લાવર એફ એલ ઓ ડબલ્યુ ઇ આર આમાં ખાલી આગળ એફ અને એલ લખાઈ ગયા છે પીની જગ્યાએ ફ્લાવર ફ્લાવરનો મતલબ થાય છે ફૂલ ફૂલને ઇંગ્લિશમાં ફ્લાવર કહે છે એફ એલ ઓ ડબલ્યુ ઇ આર આમાં પણ ઓનો ઉચ્ચાર આ તરીકે જ થઈ રહ્યો છે ફ્લાવર નેક્સ્ટ હવે ઓનો જે વિચાર ઉચ્ચાર બાકી છે એ છે ઓ છે ને સૌથી પહેલા આપણે જે ઉચ્ચાર જોયો એ છે ઓ જેમ કે ગોડ ડોગ હોટ પછી આપણે જોયું આ પાવર શાવર ટાવર હવે આપણે જોઈએ છે ઓનો ઉચ્ચાર ઓ તરીકે જ કયા સ્પેલિંગમાં થાય છે બીજો પણ ઉચ્ચાર છે જે હું છેલ્લે તમને બે એક્સ્ટ્રા સ્પેલિંગ આપવાનો છું એ ખાસ તમારે યાદ રાખવું કે ઘણા સ્પેલિંગમાં ઓનો ઉચ્ચાર ઊ તરીકે પણ થતો જ હોય છે બે કે ત્રણ સ્પેલિંગ એવા છે જે હું તમને છેલ્લે કહેવાનો છું હવે આપણે જોઈએ કે ઓનો ઉચ્ચાર થાય એવા સ્પેલિંગ્સ કેટલા છે ઓ તો એવો સૌથી પહેલું સ્પેલિંગ આપણે જોઈએ છે ગો બહુ ઓછા સ્પેલિંગ છે એટલે આવા ઉચ્ચાર યાદ રાખવા સિમ્પલ પડશે ગો જી ઓ અને આપણે ગો નહીં કહીએ ગો ગા પણ નહીં કહીએ એટલે ઓનો ઉચ્ચાર આ બે આપણે નહીં કરીએ ગો ગ અને ઓ આ બે ભેગા થઈને બને છે ગો ગો નો મતલબ થાય છે જવું ઠીક છે ને ગો એટલે જવું નેક્સ્ટ ગો પછીનો શબ્દ જેમાં ઓ ઉચ્ચાર છે એ છે નો એન ઓ આમાં ઉચ્ચાર છે નો અને આપણે નો નહીં કહીએ નો નહીં કહીએ ઠીક છે ને હા યાદ રાખજો જો એન ઓ ટી હોય તો એનો ઉચ્ચાર થશે નોટ નોટ ઠીક છે ને એનઓટી વેરી ઇમ્પોર્ટન્ટ નોટ ફરીથી બોલો નોટ 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 એટલે નથી ઠીક છે ને નોટ તું મારો મિત્ર નથી યુ આર નોટ માય ફ્રેન્ડ હવે આ જ સ્પેલિંગમાં તમે જો એનઓટી છે એની પાછળ ઈ મૂકી દો તો એ શબ્દનો ઉચ્ચાર થશે નોટ વેરી ઇમ્પોર્ટન્ટ નોટ નોટ નહીં નોટ નોટ એટલે આપણે જે નોટમાં નવ આપણે ગુજરાતીમાં નોટ કહીએ છીએ એનો સાચો શબ્દ છે નોટ આપણે ચોપડી જોડે જે નાનકડું એક નાનકડી પુસ્તિકા જે હોય છે જેમાં આપણે લખતા હોય છે ઠીક છે ને એને નોટ કહેવાય સો રૂપિયાની પણ સો રૂપિયાની પચાસ રૂપિયાની પણ જે નોટ છે એને આપણે નોટ કહીશું નોટનો મતલબ થાય છે કાગળ ઠીક છે ને તો એ કાગળની જે પુસ્તિકા છે એને નોટ કહેવાય છે આ વિડીયોમાં આપણે જોઈએ છીએ એ ઉચ્ચાર છે નો નો એમાં ઓ નો ઉચ્ચાર થાય છે જે આપ જોઈ શકો છો નેક્સ્ટ નો પછી સો એસ ઓ એસ ઓ સો સો એટલે જેથી ના લીધે ઠીક છે ને ના લીધે ઠીક છે ને ઉદાહરણ તરીકે એ નહોતો આવ્યો સો હું પણ ના આવ્યો ઠીક છે ને તો સો એટલે ના લીધે જેથી વેરી ઇમ્પોર્ટન્ટ કોઈની જોડે સરખાવું હોય તો પણ ઇંગ્લિશમાં સો વપરાતું હોય છે ઉચ્ચાર ખાલી ખાસ યાદ રાખજો સો સો એટલે જેથી અને ના લીધે લો એલ ઓ ડબલ્યુ લો એટલે ખૂબ જ નીચું ઠીક છે ને ખૂબ જ નીચું એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે લો એમાં પણ ઓ નો ઉચ્ચાર થાય છે ખૂબ જ જરૂરી છે સમજવું લો વેરી ઇમ્પોર્ટન્ટ એલ ઓડ ડબલ્યુ ઉચ્ચાર છે લો લો જો તમે એલ એ ડબલ્યુ લખશો ખાલી નોલેજ માટે કહું છું એલ એ ડબલ્યુ એને લો કહેવાય લો એટલે કાયદો લો એટલે કાયદો લો એટલે નીચું ઠીક છે ને હાઈ એટલે ઊંચું ચલો નેક્સ્ટ વર્ડ છે ફૂંખું ફૂંકવા માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય ઠીક છે ને જેમ કે આપણે મોઢામાંથી હવા બહાર કાઢીએ ઠીક છે ને સીટી મારીએ એના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય ઓકે વેરી ઇમ્પોર્ટન્ટ વાવાઝોડું હોય ખૂબ જ વધારે હવા ફૂંકાતી હોય ત્યારે આ રીતે ફૂંકાવા માટે કયો શબ્દ વપરાશે ઇંગ્લિશમાં હવા ફૂંકવી અથવા તો ફૂંકાવી એના માટે ઇંગ્લિશ શબ્દ જે છે એ છે બ્લો ખાલી આગળ બી દેવાનો છે આગળ બ્લો બ્લોનો મતલબ થાય છે હવા ફૂંકાવી અથવા તો ફૂંકવી બ્લો સમ એર બ્લો સમ એર એટલે થોડી હવા ફૂંકો મીણબત્તી હોલવવાની હોય કેકની ઉપર અથવા તો જ્યારે પણ મીણબત્તી હલવવી હોય ત્યારે મોઢામાંથી થોડી હવા ફૂંકવા માટે બાળકને કહીએ ને બ્લો સમ એર ઠીક છે ને ફુગ્ગામાં હવા પૂરવી હોય તો પણ બ્લો સમ એર ઇન બલૂન બલૂન એટલે ફૂગ્ગો તો એ હવા ફૂંકવા માટે ઇંગ્લિશમાં બ્લો શબ્દ વપરાય છે વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ ખૂબ જ જરૂરી સ્પેલિંગ છે ઘણા લોકોને આ સ્પેલિંગ નહીં ખબર હોય નેક્સ્ટ ક્રો સી આર ઓ ડબ્લ્યુ ક્રો સી આર ઓડબલ્યુ ક્રોમાં પણ ઓનો જ ઉચ્ચાર થાય છે ક્રો એટલે કાગડો ઠીક છે ને કાગડાને ઇંગ્લિશમાં આપણે ક્રો કહીશું સી આર ઓ ડબલ્યુ વહેવું વહેવું પાણી વહેતું હોય કોઈ પણ ગટરમાં પાણી વહેતું હોય નદીમાં પાણી વહેતું હોય ઠીક છે ને પાણી કોઈ પણ જગ્યાએ વહેતું હોય એના માટે ઇંગ્લિશમાં વહેવા માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય છે તો એ શબ્દ છે ફ્લો એફ એલ ઓ ડબલ્યુ એફ એલ ઓડ ડબલ્યુ ફ્લો એટલે વહેવું ઠીક છે ને કોઈ પણ વસ્તુ તમારું ઇંગ્લિશમાં જે લખાણ છે એ લખાણનો ફ્લો કેવો છે તમારું લખાણ કેવું જઈ રહ્યું છે ઠીક છે ને સો આખું જે કોઈ પણ વસ્તુ વહેવું એના માટે ઇંગ્લિશમાં ફ્લો શબ્દ વપરાશે વેરી ઇમ્પોર્ટન્ટ એફ એલ ઓડ ડબલ્યુ ફ્લો જેમ કે મેં તમને કીધું આમાં પાછળ ઈ આર મૂકી દેશો તો સ્પેલિંગ થશે ફ્લાવર ફ્લાવર એટલે ફૂલ તો આ બધા સ્પેલિંગ યાદ રાખવા જ પડશે ચમકવું ચમકવા માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય છે આવો જ શબ્દ છે જેમાં ઓ ઉચ્ચાર વપરાશે ચમકવું એટલે ગ્લો જી એલ ઓ ડબલ્યુ જી આવશે આગળ પાછળ તો એલ ડબલ્યુ છે જ ગ્લો એટલે ચમકવું ઠીક છે એક ઉદાહરણ આપું ફેર એન્ડ લવલી આનું નામ એ લોકોએ લવલી જે છે એ કાઢીને આવે ફેર એન્ડ ગ્લો આવું આપવાનું ચાલુ કર્યું છે ઠીક છે ને સો આઈ થિંક દેર ઇઝ અ મિસ્ટેક ફેર એન્ડ લવલી એમાં ફેર જે શબ્દ છે ને ફેર એટલે ખૂબ જ ફેર એટલે સફેદ તો આ લોકોએ કદાચ સફેદ કાઢીને હવે ગ્લો એન્ડ લવલી એવું નામ આપવાનું વિચાર્યું છે રાઈટ મારી ભૂલ હતી ગ્લો એન્ડ લવલી એવું નામ એ લોકો હવે આપવાના છે નેક્સ્ટ સ્લો બધાને જ ખબર હશે સ્લો ઘણા લોકો ફાસ્ટ હોય છે ઘણા લોકો સ્લો હોય છે સ્લો એટલે ધીમું ઠીક છે ને યાદ રાખજો આ સ્પેલિંગ સ્લો એટલે ધીમું બહુ બધા સ્પેલિંગ છે જે આપણે જોઈ રહ્યા છીએ મને ખબર છે પણ એક પછી એક આ બધા સ્પેલિંગ જોતા રહો એકના એકબીજા જેવા જ છે અને આરામથી યાદ રહી જશે બે ત્રણ વાર આ વિડીયો જોશો તો તો સો ટકા બધા સ્પેલિંગ તમને યાદ રહી જશે છેલ્લો જે ઉચ્ચાર છે બે કે ત્રણ એવા અક્ષરો છે જેમાં ઊનો ઉચ્ચાર આપણે ઊ તરીકે કરીશું વેરી ઇમ્પોર્ટન્ટ ઊનો ઉચ્ચાર કેટલા સ્પેલિંગમાં થતો હોય છે તો બહુ ઓછા સ્પેલિંગ છે એવા એક છે ડીઓ આમાં ડૂ ઠીક છે આને આપણે ડો અને આપણે ડા ડાને કહીએ કે ડૂને સોરી ડા ડાને કહીએ કે ડો નહીં કહીએ ડોનો ઉચ્ચાર નહીં થાય ડાનો ઉચ્ચાર નહીં થાય આમાં ડીઓ આમાં ઓનો ઉચ્ચાર ઉ તરીકે કરવામાં આવશે અને સ્પેલિંગ બનશે ડૂ એ જ રીતે ટી ઓ ટી આપણે કહીશું ટુ ઠીક છે ને ટુ ડુ એટલે ડુ એટલે ડુ આપણે જોયું ડુ એટલે કંઈક કરવું ઠીક છે અને ટુ ટુ એટલે ની તરફ આઈ એમ ટોકિંગ ટુ યુ હું તારી સાથે વાત કરી રહ્યો છું આઈ એમ ટોકિંગ ટુ યુ હી ઇઝ ગોઈંગ ટુ અહેમદાબાદ એ અમદાવાદની તરફ જઈ રહ્યો છે એટલે એ રીતે અલગ અલગ અર્થમાં ટુ વપરાય છે ટુ એટલે કોની તરફ જઈ રહ્યો છે જેમ કે તમે મેસેજ લખતા હોય કે ઇમેલ લખતા હોય તો ઉપર ટુ હોય છે ટુ એટલે તમે કોને મોકલી રહ્યા છો ઠીક છે ને ટુ ધી પ્રિન્સિપાલ અરજીમાં પણ ટુ આપણે લખતા હોય છે એપ્લિકેશનમાં સો બધા શબ્દોમાં ઉચ્ચાર ટુ તરીકે થાય છે ઠીક છે ને સો આ બધા સ્પેલિંગના જે ઉચ્ચાર છે એ સમજવા ખૂબ જ જરૂરી છે મિત્રો કેવો લાગ્યો આ વિડીયો અમને આપ જરૂરથી જણાવો થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો આમાં પણ આપ જોઈ શકો છો વાય ઓ યુ આમાં ઉચ્ચાર યુ થાય છે એટલે ઊ તરીકે ઉચ્ચાર થાય છે ઊનો કારણ કે જોડે યુ પણ જોડાયેલું છે સો કંઈ પણ ખબર ના પડે તો કમેન્ટમાં લખો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વન્સ અગેન થેન્ક યુ એન્ડ થેન્ક યુ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો